છેલ્લે આપણે સમય સંખ્યાઓની અંદર બે વસ્તુ જોઈ હતી કે સમય સંખ્યા જે છે એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવી અને તમને બે સમય સંખ્યા આપેલી હોય તો એની વચ્ચે આવતી બીજી સમય સંખ્યાઓ કઈ રીતે મેળવવી હવે એના દાખલાઓ આજે આપણે ગણવાના છે તો અહીંયા આપણને કીધું છે કે આઠમા દાખલામાં એકના છેદમાં ચાર અને એકના છેદમાં બે વચ્ચે આવેલ સમય સંખ્યાઓ શોધો બરોબર તો કાલે આપણે જોયું એ પ્રમાણે દાખલો ગણી તો એક સંખ્યા એકના છેદમાં ચાર અને બીજી સંખ્યા એકના છેદમાં બે છે બરોબર હવે આની વચ્ચે આવતી આપણે સમય સંખ્યાઓ મેળવવી હોય તો શું કરવાનું પહેલાં તો બંનેના છેદ સરખા કરવાના છેદ સરખા કરવા માટે શું લેવાનું લસા તો આ સંખ્યાને આપણે બે વડે ગુણશું છેદમાં તો અંશમાં પણ બે વડે ગુણવું પડશે તો એ સંખ્યાઓ આપણને મળશે એકના છેદમાં ચાર અને બેના છેદમાં ચાર છેદમાં બે વડે ગુણો તો બે દુ ચાર અને અંશમાં બે વડે ગુણો તો એક ગુણ્યા બે એટલે બે હવે આ બંનેના છેદ સરખા થઈ ગયા તો આની વચ્ચેની સમય સંખ્યા મેળવવા માટે તમે એકના છેદમાં ચારને શું લખી શકો દસના છેદમાં ચાલીસ લખી શકો અહીંયા બેના છેદમાં ચાર છે તો એને વીસના છેદમાં ચાલીસ લખી શકો આની વચ્ચે આવતી સમય સંખ્યાઓ તો અગિયારના છેદમાં ચાલીસ બારના છેદમાં ચાલીસ તેરના છેદમાં ચાલીસથી લઈ ઓગણીસના છેદમાં ચાલીસ સુધી તમે લખી શકો તો આ બધી જ સંખ્યાઓ જે છે એ આ એકના છેદમાં ચાર અને એકના છેદમાં બે વચ્ચે આવતી સમય સંખ્યાઓ કહેવાય આપણે શું કર્યું ખાલી જે સમય સંખ્યા આપણને આપેલી છે એના થોડાક સ્વરૂપમાં આપણે ફેરફાર કર્યો સંખ્યામાં કોઈ ફેરફાર કરેલો નથી આ દસના છેદમાં ચાલીસ એને એકના છેદમાં ચાર જ કહેવાય અને વીસના છેદમાં ચાલીસ એને એકના છેદમાં બે જ કહેવાય પણ આપણે એની વચ્ચે આવતી સમય સંખ્યાઓ મેળવવા માટે આવું બીજું સંખ્યાનું સ્વરૂપ આપેલું છે તો અહીંયા તમને કેટલી સમય સંખ્યાઓ આવે કે અગિયાર બાર તેરથી લઈ ઓગણીસ સુધી છે એટલે તમને કુલ નવ સમય સંખ્યાઓ મળે આમાંથી આપણને જો નવ કરતાં વધારે સમય સંખ્યાઓ પૂછે તો શું કરવાનું દસના છેદમાં ચાલીસ છે એની જગ્યાએ સોના છેદમાં ચારસો અને વીસના છેદમાં ચાલીસ છે એની જગ્યાએ બસોના છેદમાં ચારસો આવું લખી શકાય તો હવે એની વચ્ચેની સમય સંખ્યા તમે મેળવો તો લખી શકો એકસો એકના છેદમાં ચારસો એકસો બેના છેદમાં ચારસોથી લઈ અને એકસો નવ્વાણુંના છેદમાં ચારસો તો ઘણી બધી સમય સંખ્યાઓ આપણને મળે છે તો આ બધી સંખ્યાઓ જે છે સમય સંખ્યા એ આ બે સંખ્યાઓ વચ્ચેની જ સમય સંખ્યાઓ કહેવાય એટલે તમને કોઈ પણ બે સંખ્યા આપે અને એની વચ્ચેની આવતી સંખ્યાઓ પૂછે સમય સંખ્યાઓ તો તમે ઘણી બધી સમય સંખ્યા મેળવી શકો આના કરતાં પણ વધારે મેળવવી હોય તો હજારના છેદમાં ચાર હજાર અને બે હજારના છેદમાં ચાર હજાર હવે આ એક રીત થઈ સમય સંખ્યા મેળવવાની બે સમય સંખ્યા આપેલી હોય તો એમાંથી સમય સંખ્યાઓ વચ્ચે મળતી હોય એવી મેળવવાની આ એક રીત થઈ એના સિવાય હવે બીજી રીત આવે છે તો બીજી રીતમાં શું કહે છે એ આપણે જોઈએ હવે બીજી રીત શેના પર આધારિત છે તો આપણે અગાઉ સાતમા ધોરણમાં ભણી ગયા મધ્યક એ મધ્યક પર બીજી રીત આધારિત છે તો મધ્યક શું છે એ આપણે જોઈ લઈએ એક વખત કે તમને બે સંખ્યા આપેલી છે એક અને બે આ બે સંખ્યાનો તમે મધ્યક મેળવો આપણે આને સંખ્યા રેખા ઉપર દર્શાવી દઈ તો અહીંયા ઝીરો આ એક અને આ બે છે બરાબર તો આ એક અને બેનો તમે મધ્યક મેળવો તો મધ્યક મેળવવા માટે શું આપેલી સંખ્યાઓનો સરવાળો અને છેદમાં જે સંખ્યા છે કેટલી સંખ્યા છે તો અહીંયા એક અને બેનો મધ્યક મેળવવો હોય તો એક વત્તા બે આ બે સંખ્યાઓનો સરવાળો અને કેટલી સંખ્યા છે બે સંખ્યા છે તો છેદમાં બે તો એક વત્તા બે એટલે ત્રણ છેદમાં બે તો આ ત્રણના છેદમાં બેને તમે સંખ્યા રેખા ઉપર કઈ જગ્યાએ દર્શાવો તો કે એક અને બેનો મધ્યક છે
એટલે એક અને બેની બરોબર મધ્યની કિંમત વચ્ચેની કિંમત કહેવાય. તો એક અને બેની બરોબર વચ્ચેની કિંમત તમને 3/2 મળે છે, બરોબર. તો આ એક અને બે સંખ્યાઓ કહેવાય, એ પૂર્ણાંક સંખ્યાઓ પણ કહેવાય. તો 3/2 એ એક અને બેની વચ્ચે આવતી સમમેય સંખ્યા કહેવાય. તમને એવું પૂછવામાં આવે કે કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંક સંખ્યા, એટલે એક પછી તરત બે આવે તો એને ક્રમિક કહેવાય, બે પછી તરત 3 આવે તો એને ક્રમિક કહેવાય. તો બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે તમને બીજી પૂર્ણાંક સંખ્યા મળે છે? તો ના, કારણ કે બે ક્રમિક હોય એક અને બે, તો એની વચ્ચે એ કંઈ પૂર્ણાંક સંખ્યા આવતી નથી. પણ સમય સંખ્યા તો આવે જ છે, સમય સંખ્યાઓ તમને ઘણી બધી મળે. હવે તમે એક અને 3/2 એની બરોબર વચ્ચેની કિંમત શોધવાનું કહેતો, તો એના માટે પાછો મધ્યક મેળવવાનો, બંને સંખ્યાનો સરવાળો, એટલે 1 વત્તા 3/2 અને એનો 2 સાથે ભાગાકાર, 2 વડે એને ભાગવાનું. આમાં જે કર્યું એમ જ તે, 2 સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. આમાં 2 સંખ્યાનો સરવાળો ભાગ્યા 2, તો પહેલાં બંનેનો સરવાળો કરી. તો અહીંયા આપણે શું લેશું, લસા, તો 2 વત્તા 3/2 અને 2/8. 2 અને 3 5/2 અને 2/8. હવે આ અંશનો છેદ છે એ છેદમાં આવશે, તો 5/2 × 2 એટલે 5/4. તો 1 અને 3/2 આ બે સંખ્યા જે છે એનો મધ્યક શું મળ્યો, 5/4. તો 1 અને 3/2 જે સંખ્યા છે એની બરોબર વચ્ચેની કિંમત શું થશે, 5/4. તો 5/4 છે એ 1 અને 3/2 વચ્ચે આવતી સમય સંખ્યા તો કહેવાય જ. આ સિવાય 1 અને 2 એની વચ્ચે આવતી સમય સંખ્યા પણ કહેવાય. હવે તમે 3/2 અને 2 વચ્ચેની સમય સંખ્યા મેળવો, તો એના માટે પણ તમે મધ્યકનો ઉપયોગ કરી શકો. એ ઉપરાંત આ 5/4 અને 1 એની વચ્ચે આવતી પણ સમય સંખ્યા તમે મેળવી શકો આ મધ્યકની રીતે. એટલે તમને જ્યારે આ રીતે સરળ પડે ત્યારે તમે આ રીતનો ઉપયોગ કરી શકો, આ રીતે સરળ પડે તો આ રીતે ઉપયોગ કરી શકો. ગમે એ રીતે તમે બે સંખ્યા જે આપેલી હોય એની વચ્ચે આવતી સમય સંખ્યાઓ મેળવી શકો, બરાબર. તો આ એક ઉદાહરણ આપણે સમજ્યા, એના આધારે આ બીજી રીતે આપણે ઉદાહરણ 8 ગણીએ. તો 1/4 અને 1/2 એની વચ્ચે આવેલ સમય સંખ્યાઓ, તો 1/4 અને 1/2. તો એક આપણે સંખ્યારેખા દર્શાવી હતી, સંખ્યારેખા ઉપર 0 અને 1, બરાબર. તો આપણને ખબર છે કે 0 અને 1 વચ્ચે જ આ બંને સંખ્યાઓ આવે છે, 1/2 અને 1/4. હવે એ બે સમય સંખ્યાઓ વચ્ચે આવતી સમય સંખ્યા મેળવવા માટે આપણે બીજી રીત શું સમજ્યા, તો કે એનો મધ્યક મેળવવાનો. તો 1/4 અને 1/2 મધ્યક કઈ રીતે મળશે, બંને સંખ્યાનો સરવાળો એને ભાગ્યા 2. જો આવી રીતે ભાગ્યા 2 લખો તો પણ ચાલે, અને આના 2/6 લખો તો પણ ચાલે. બંને સંખ્યાનો સરવાળા માટે આપણે લસા લઈશું, 1/4 વત્તા અહીંયા 4/6 લાવવા માટે અંશ અને છેદને 2 વડે ગુણવા પડશે, તો 2/4 એને ભાગ્યા 2. છેદ સરખો, અંશનો સરવાળો 2 ને 1 3/4 એને ભાગ્યા 2, બરાબર. હવે જો અહીંયા ભાગાકારને ગુણાકારમાં ફેરવવા હોય તો એની વ્યસ્ત સંખ્યા કરવી પડે, એટલે 2/1 હોય તો 1/2 થશે. અંશ અંશનો ગુણાકાર 3 × 1 3/4 × 2 8, બરાબર. તો આ 2 વચ્ચે આપણને બરાબર વચ્ચે કઈ સંખ્યા મળશે, એનો મધ્યક છે એટલે બરાબર વચ્ચે મળે એ સંખ્યા છે 3/8.
तो एनी वच्चे नी तमने समय संख्या मळी। हवे तमने आ बे समय संख्या एक ना छेद में चार अने त्रण ना छेद में आठ वच्चे नी समय संख्या मेळवी होय तो शुं करशो, फरी पाछो एक ना छेद में चार अने त्रण ना छेद में आठ नो मध्यक मेळवीशुं। मध्यक मेळवो एटले बराबर वच्चे नी जे किंमत छे ई तमने मळशे। पाछा त्रण ना छेद में आठ अने एक ना छेद में बे एनो मध्यक मेळवो तो तमने आया बराबर मध्यक एटले के वच्चे नी किंमत मळशे। पछी जे संख्याओ मळे ई संख्या में पाछी बे संख्यानो तमे मध्यक मेळवो एटले आ रीते पण तमे घणी बधी रीते समय संख्याओ मेळवी शको। बराबर, तो आ वात थई मध्यकनी रीते तमे बे संख्याओ वच्चेनी समय संख्या मेळवानी, अने आ आपणे जे सीधी रीत पहेला शीखेला एनी वात थई। तो हवे जो उदाहरण नव एमां शुं तमने कीधुं छे कि एक ना छेद में चार अने एक ना छेद में बे संख्याओ एने ज छे, पण वच्चे आवेल त्रण समय संख्याओ कीधी छे। आमां आपणे खाली समय संख्याओ कीधी हती तो आपणे एक समय संख्या मेळवी तो पण चाले अने एक करता वधारे मेळवी होय तो पण चाले। एमां आपणने कीधुं छे कि त्रण समय संख्याओ मेळवो, तो त्रण समय संख्याओ कई रीते मळशे? जो तमे आ रीते मेळवो तो पण चाले, आमांथी तमे एक बे अने त्रण आ लखी नाखो तो पण चाले, आमांथी मेळवो तो पण ચાલે, અને આ રીતે જો તમારે મેળવવી હોય તો તમને આ એક મળી ગઈ, બે વચ્ચેની સમય સંખ્યા ત્રણના છેદમાં આઠ મળી ગઈ। હવે ત્રણના છેદમાં આઠ અને એકના છેદમાં ચાર આ બે વચ્ચેની સંખ્યા એક મેળવી લો એટલે એ બીજી સંખ્યા થશે, અને ત્રણના છેદમાં આઠ તથા એકના છેદમાં બે વચ્ચેની એક સંખ્યા મેળવી લો એટલે એ ત્રીજી સમય સંખ્યા તમને મળશે। તો આવી રીતે મધ્યકની રીતે અને જે સીધી રીત છે એ બંને રીતે તમે બે સંખ્યાઓ વચ્ચે આવેલી સમય સંખ્યાઓ મેળવી શકો। તો ઉદાહરણ નવ તમારે જાતે ગણવાનું। હવે એના પછી આપણો સ્વાધ્યાય 1.2 ચાલુ થાય છે, તો એમાં પણ શું છે કે બધા દાખલાઓમાં તમારે કોઈ સમય સંખ્યા આપેલી હોય તો એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું અને બે સમય સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યાઓ મેળવવાની કીધી હોય તો આ બે રીતમાંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરી શકાય। તો જોઈએ આપણને એમાં કેવા દાખલા આપેલા છે। પહેલા દાખલાની રકમ વાંચો। સ્વાધ્યાય 1.2 એના પહેલા પ્રશ્નમાં શું કીધું છે, નીચે આપેલ સંખ્યાઓનું નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો। એમાં પહેલી સંખ્યા શું આપેલી છે તમને, સાતના છેદમાં ચાર, સાતના છેદમાં ચાર। બરોબર, તો આપણે વાત કરેલી કે જ્યારે કોઈ સંખ્યા જે છે સમય સંખ્યા એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું આવે ત્યારે શું કરવાનું કે છેદમાં કયો અંક છે એ જોવાનો। અહીંયા છેદમાં શું છે, ચાર, તો ઝીરોથી એક સુધીના ચાર ભાગ કરવાના આપણે। કઈ રીતે આપણે જોઈ, અહીંયા ઝીરો દર્શાવી સંખ્યા રેખા ઉપર, અહીંયા એક દર્શાવી। બરોબર, તો હવે ચાર સરખા ભાગ કરો, પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ, એક બે ત્રણ અને ચાર ભાગ થઈ ગયા। તો આ પહેલો ભાગ છે એ શું દર્શાવશે, તો કે છેદમાં ચાર છે તો એકના છેદમાં ચાર, બીજો ભાગ બેના છેદમાં ચાર, ત્રીજો ભાગ ત્રણના છેદમાં ચાર, ચોથો ભાગ ચારના છેદમાં ચાર એટલે એક થઈ જાય। બરોબર, ચારના છેદમાં ચાર એટલે એક થઈ જશે। આપણે જોઈએ છે સાતના છેદમાં ચાર, તો આપણે થોડાક આગળ વધશું, અહીંયા આપણે બે લઈ લઈ અને એના પણ આના જેટલા ચાર સરખા ભાગ, તો ચારના છેદમાં ચાર, પછી પાંચના છેદમાં ચાર, છના છેદમાં ચાર અને આ સાતના છેદમાં ચાર, આ બે શું છે આઠના છેદમાં ચાર એટલે ચાર દુ આઠ એટલે બે આવી જશે। બરાબર, તો અહીંયા સાતના છેદમાં ચાર કઈ જગ્યાએ આવે છે, તો કે એક અને બેની વચ્ચે, પણ આ જગ્યાએ મળશે તમને સાતના છેદમાં ચાર।
एनु आपणे संख्या रेखा पर निरूपण करी दीधुं। आ सिवाय कोई पण संख्याओ आपे तो आपणे वात करेली पहेला छेदनो अंक जोवानो, एटला 0 થી 1 વચ્ચે ભાગ પાડવાના। જો એ સંખ્યા ધન હોય તો 0 અને 1 વચ્ચે ભાગ કરવાના, જો એ સંખ્યા ઋણ હોય તો 0 અને ઋણ 1 વચ્ચે ભાગ પાડવાના। તો આ 7/4 નું સંખ્યા રેખા પર નિરૂપણ। બીજો દાખલો આપણે જોઈ, એમાં શું નિરૂપણ કીધું છે? ઋણ 5/6, ઋણ 5/6 એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો શું કરશું? આપણને ઋણ સંખ્યા આપેલી છે તો 0 અને ઋણ 1 વચ્ચે કેટલા ભાગ કરવાના? છેદમાં જે સંખ્યા હોય એટલા ભાગ કરવાના। તો 6 ભાગ કરશું, 1, 2, 3, 4, 5 અને 6, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો ભાગ, 6 ભાગ પાડી દીધા। આ 0 છે, આ ઋણ 1 છે, તો અહીંયા પહેલો ભાગ શું થશે? 6 ભાગ પાડ્યા છે તો ઋણ 1/6, ઋણ 2/6, ઋણ 3/6, ઋણ 4/6, ઋણ 5/6, અને આ શું મળશે? ઋણ 6/6, તો ઋણ 6/6 એટલે 6 × 6 એટલે 1 મળશે, ઋણ નિશાની એમ નામ રહેશે। આપણે જે સંખ્યા છે એ ઋણ 5/6 એ ક્યાં મળે છે? આપણને 0 થી ઋણ 1 તરફ જતાં 5મા ભાગ ઉપર આપણને મળે છે। તો આ વાત થઈ, ઋણ 5/6 જે છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવું। તો હવે તમને આવી કોઈ પણ ધન અથવા તો ઋણ સમય સંખ્યા આપે તો એને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવું આવડે? શું કરવાનું? છેદનો જે અંક છે એને જોવાનું, એટલા 0 થી 1 વચ્ચે અથવા તો 0 થી ઋણ 1 વચ્ચે ભાગ કરવાના। એ શેના ઉપર આધારિત છે? કે તમને સંખ્યા ધન આપેલી છે કે ઋણ। જો ધન આપેલી હોય તો 0 થી 1 વચ્ચે ભાગ કરવાના, અને ઋણ આપેલી હોય તો 0 થી ઋણ 1 વચ્ચે ભાગ કરવાના। કેટલા ભાગ? તો કે છેદમાં જે અંક હોય એટલા ભાગ કરવાના। પછી અહીંયા 0 થી 1 છે તો પહેલી જેટલા ભાગ હોય એ પ્રમાણે 1/4, 2/4, 3/4, 4/4, 5/4, 6/4, 7/4 જે અંક આપણને મળી જાય છે। આમાં જેવું 6 ભાગ કરેલા, આમાં તો ઋણ 1/6, 2/3, 4/5 અને ઋણ 5/6, તો એ પણ આપણને સરળતાથી મળી જાય છે। તો આ રીતે હવે કોઈ પણ સમય સંખ્યા જે છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું કે તો આવી રીતે કરવાનું, બરાબર? ત્યારબાદ હવે આપણે બીજો દાખલો જોઈ, એની રકમ વાંચો। એમાં શું કીધું છે? સંખ્યાઓ ઋણ 2/11, ઋણ 2/11, ઋણ 5/11 અને ઋણ 9/11 ને સંખ્યા રેખા પર દર્શાવો। બરોબર, ત્રણ સંખ્યાઓ આપણને આપેલી છે, ઋણ 2/11, ઋણ 5/11 અને ઋણ 9/11। તો આપણી ત્રણેય સંખ્યાઓ લખી નાખી, ઋણ 2/11, ઋણ 5/11 અને ઋણ 9/11। આને સંખ્યા રેખા ઉપર દર્શાવવી હોય તો શું કરવાનું? પહેલાં સંખ્યા રેખા દોરશું, બરોબર? કેવી સંખ્યાઓ છે? ઋણ સંખ્યાઓ। તો ભાગ ક્યાં પાડવાના? ઋણ 0 અને ઋણ 1ની વચ્ચે। તો અહીંયા આપણે 0 દર્શાવશું અને અહીંયા ઋણ 1। આટલું દૂર લખવાનું કારણ શું? કે આપણે છેદમાં જોવું તો કઈ સંખ્યા છે? 11, તો 11 ભાગ કરવા પડશે, એટલા માટે બંને વચ્ચે વધારે અંતર રાખવું, કારણ કે 11 ભાગ આપણે સમાવવા પણ પડશે। તો 11 ભાગ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
दस अने आ अग्यार बराबर। तो पहली संख्या शू मळशे शून्य थी ऋण एक वच्चे, तो के ऋण एक अने छेद में अग्यार भाग छे एटले अग्यार। बीजी संख्या शू मळशे ऋण बे छेद में अग्यार। त्रीजी संख्या ऋण त्रण छेद में अग्यार। चौथी ऋण चार छेद में अग्यार। पांचमी ऋण पांच छेद में अग्यार। छठी ऋण छ छेद में अग्यार। सातमी ऋण सात छेद में अग्यार। आठमी ऋण आठ छेद में अग्यार। नवमी संख्या ऋण नौ ना छेद में अग्यार। दसमी ऋण दस ना छेद में अग्यार। अने छेल्ली ऋण अग्यार ना छेद में अग्यार, एटले शुं थशे ऋण एक बराबर। आपने कई कई संख्याओ दर्शावानी कीधी छे, तो के ऋण बे ना छेद में अग्यार, तो क्या आवेली छे आ संख्या छे ई ऋण बे ना छेद में अग्यार। पछी ऋण पांच ना छेद में अग्यार, तो आ संख्या छे ये ऋण पांच ना छेद में अग्यार। अने ऋण नौ ना छेद में अग्यार, तो आ जे संख्या छे ई ऋण नौ ना छेद में अग्यार। तो त्रणे त्रण संख्याओनु स्थान संख्या रेखा ऊपर कई जगह आवे ए आपने खबर पड़ी गई। तो आवी रीते बीजी घणी बधी संख्याओ तमने आपे, तो तमे जाते संख्या रेखा बनावानी। जो धन संख्या होय तो शून्य थी एक वच्चे भाग करवाना, ऋण संख्या होय तो शून्य थी ऋण एक वच्चे भाग करवाना, अने केटला भाग, तो के छेदमां जे संख्या आपेली होय एटला भाग करवाना। त्यारबाद क्रमशः जे संख्याओ छे ई लखी नाखवानी, ऋण एकना छेदमां अग्यार, बेना, त्रणना, चारना, एवी रीते छेक अग्यारना छेदमां अग्यार। ई जे संख्या छे ए केटली मळशे तमने, ઋણ એક અથવા તો ધન એક। પછી જે સંખ્યાઓ આપેલી છે ઈ અંદર દર્શાવી દેવાની। જો ઘણી વખત આ ઋણ અગિયારના છેદમાં અગિયારની જગ્યાએ ઋણ તેરના છેદમાં અગિયાર આપેલું હોય તો ઋણ એકથી આગળ થોડુંક જવાનું ઋણ બે સુધી, તો તમને આગળના ભાગ પણ મળી જાય બરાબર। તો આજે આપણે આટલા સુધી રાખશું, બાકીના જે દાખલા છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં ગણશું।